फ्रेंड्स पर सौथी पहला तो तमने ए पूछवा मांगीश के गुजराती भाणानी खासियत शू छे। सौथी सिंपल जवाब ए छे के अर्धो कलाक उकाळेली राई अने मीठा लीमडाना वघार वाळी ગોળના ગળપણવાળી અને આંબલીની ખટાશવાળી ગુજરાતી ખટમીઠી દાળ। પણ તુવેર દાળમાંથી આ રસોડે આજથી દાળ નહીં બીજી અવનવી વાનગીઓ બનવાની છે। કન્ફ્યુઝ થવાની જરૂર નથી, તમારા કન્ફ્યુઝનને હમણાં જ ક્લિયર કરી દઈશું। તેના માટે સૌથી પહેલા શરૂ કરીએ આપણા સૌનો ફેવરિટ લક્ષ્મી તુવેર દાળ રસોઈ શો પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલ। દાળમાંથી બનતી એક તદ્દન નવી વાનગી શીખીને આ એપિસોડની શરૂઆત કરવાની છે। તે શીખવવા માટે હાજર છે કુકિંગ એક્સપર્ટ દીપ્તિ છાડવા। ચાલો તેમને જ મળીએ। હાય દીપ્તિબેન, હેલો, કેમ છો? ફાઇન। દાળમાંથી બનતી રેસિપી તમે શીખવવાના છો અને ખાસ કરીને લક્ષ્મી તુવેર દાળમાંથી આજની પહેલી વાનગી બનવાની છે। કઈ વાનગી બનશે? આજે આપણે એક ફ્રિટર્સ બનાવીએ છે। ઓકે, અને બીજી વાનગીમાં શું બનવાનું છે? એના પછી એક લોકલ સ્ટાર્ટર બનાવવાના છે। ઓકે, સૌથી પહેલી વાનગી માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં લક્ષ્મી તુવેર દાળ છે, ચના દાળ છે, સ્પ્રિંગ અનિયન્સ છે, મરચાં, હળદર, આદુ, લાલ મરચાં, લીમડો, આખા ધાણા અને કોથમીર છે, હિંગ, સોડા। ઓકે, અને એક સ્ટાર્ટર બનવાનું છે, તમે કહ્યું એમ ફ્રિટર્સ બનવાના છે, અને આમ તો મોટે ભાગે બ્રેડમાંથી અથવા તો એવા કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બનતા હોય છે, પણ દાળમાંથી બનવાના છે એટલે ઓફકોર્સ હેલ્ધી હશે અને સ્વાસ્થ્ય માટે દાળથી વધારે સારું ઓપ્શન કોઈ જ ના હોઈ શકે। સાચી વાત છે। અને અત્યારે આપણે તુવેર દાળ અને ચણા દાળ બંને લઈએ છીએ। હા, ઓકે, શરૂઆત કરીએ। અત્યારે આપણે લક્ષ્મી તુવર દાળ લઈ રહ્યા છે। એક કપ દાળને મેં 3 કલાક પહેલા સોક કરી રાખી છે, એ લઈશું। પાણી કાઢી નાખવાનું છે, એમાં 1/2 કપ ચણા દાળ નાખીશું, એને બી આપણે 3-4 કલાક સોક કરી લીધું છે। 3 સૂકા લાલ મરચા નાખીશું, થોડાક કડી પત્તા લઈશું, 1 ટેબલ સ્પૂન લીલા મરચા લઈશું અને 1 ટેબલ સ્પૂન આદુ લઈશું। ઓકે, થોડુંક પાણી એડ કરીએ, 1 ટેબલ સ્પૂન જેટલું। ફાઇન ક્રશ કરવાનું છે કે કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું? કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું છે। એમાં 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું, 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું, આખા ધાણા એડ કરીશું 1 ટીસ્પૂન, ઓકે, મરી પાવડર 1/4 ટીસ્પૂન, દાળ રાખી છે પલાળેલી એ થોડીક એડ કરીશું, એનાથી ક્રંચ સરસ આવશે, ધાણા એડ કરીશું 2 ટેબલ સ્પૂન અને 1 ચપટી સોડા એડ કરીશું, સોલ્ટ ટુ ટેસ્ટ અને સ્પ્રિંગ અનિયન્સ છે ઝીણા કટ કરેલા એ એડ કરીશું, અરાઉન્ડ 2-3 ટેબલ સ્પૂન મિક્સ કરી લઈએ। આ ફ્રિટર્સમાં પાલક છે, મેથી છે, બધું એડ કરી શકાય। મિક્સ થઈ ગયું છે, હવે એને નાના નાના ફ્રિટર્સ બનાવી લઈએ। તુવર દાળમાંથી એકચ્યુઅલી ઘણી બધી વાનગી બનતી હોય છે, ગુજરાતી દાળ છે, પૂરણપોળી આપણને બધાને ખબર છે, દાળ ફ્રાય છે, એના સિવાય
ધાનશાકમાં આપણે વાપરીએ છે ખીચડી છે એના ઢોસા ભી બહુ સરસ થાય છે ઓ તુવેર દાળના ઢોસા હા એ કેવી રીતે બને ચોખા અને અડદની દાળની કોમ્બિનેશનમાં એની ચટણી બહુ સરસ થાય છે અચ્છા ફ્લેમ કેવી રાખીએ છીએ ફાસ્ટ રાખ ઓકે તુવર દાળમાં ખાસ કરીને ફોલિક એસિડ બહુ સરસ હોય છે પ્રોટીન્સ ને કાર્બોહાઇડ્રેટ્સ તો છે જ યસ હવે ગેસ ને મીડિયમ ફ્લેમ પર કરી દઈએ આ વડાને ઘણી વખત એ લોકો ફ્રાય કરી અને ફરી પ્રેસ કરી બાટકીથી અને ફરીથી બી ફ્રાય કરે છે હા એનાથી વધારે ક્રિસ્પ થાય છે અને દાળ છે કાચી લીધેલી છે માત્ર પલાળેલી જ છે એટલે થોડી ઘણી જો કચાશ રહી ગઈ હોય તો પણ દૂર થઈ જાય દીપ્તિબેન આમ તો દરેકે દરેક ગુજરાતી ઘરમાં એઝ અ નાસ્તો દાળવડા તો સૌ થતા જ હોય છે પણ હવેથી દરેક ઘરમાં આ નાસ્તો પણ સૌ થવા લાગશે હા વિથ અ યુનિક સાઉથ ઇન્ડિયન ફ્લેવર યસ ફ્રિટર સર્વ કરીએ યસ થોડીક અનિયનની રિંગ્સ મૂકીશું અને એક ધાણાનો સ્પ્રેક મૂકીશું લસણ ટમેટા વાળી ચટણી છે ઓકે એની સાથે સર્વ કરીશું તો તૈયાર છે દાલ ફ્રિટર્સ યસ એકદમ ટેસ્ટી હેલ્ધી અને સાઉથ ઇન્ડિયન ટચ વાળી વાનગી હા દાળ ફ્રિટર્સ બનાવવા માટે જોઈશે પલાળેલી લક્ષ્મી તુવેર દાળ 1 કપ પલાળેલી ચણા દાળ 1/2 કપ સૂકા લાલ મરચા 3 નંગ મીઠા લીમડાના પાન 10 થી 12 પાન સમારેલા લીલા મરચા 1 ટેબલસ્પૂન આદુ 1 ટેબલસ્પૂન હિંગ ચપટી હળદર 1/4 ટીસ્પૂન આખા ધાણા 1 ટીસ્પૂન મરી પાવડર 1/4 ટીસ્પૂન આખી દાળ 1 ટીસ્પૂન કોથમીર 2 ટેબલસ્પૂન સોડા ચપટી મીઠું સ્વાદ અનુસાર લીલી ડુંગળી 2-3 ટેબલસ્પૂન તેલ તળવા માટે સર્વિંગ માટે ટમેટા અને લસણની ચટણી ગાર્નિશિંગ માટે ઓનિયન રિંગ્સ અને કોથમીર દાળ ફ્રિટર્સ બનાવવાની રીત સૌપ્રથમ એક મિક્સર જારમાં પલાળેલી લક્ષ્મી તુવેર દાળ પલાળેલી ચણા દાળ સૂકા લાલ મરચાં મીઠા લીમડાના પાન લીલા મરચાં અને આદુ લઈ ક્રશ કરી લો જરૂર પડે તો તેમાં પાણી ઉમેરી તેને ક્રશ કરી લો મિશ્રણને બાઉલમાં કાઢી તેમાં હિંગ હળદર આખા ધાણા મરી પાવડર આખી દાળ કોથમીર સોડા મીઠું અને લીલી ડુંગળી એડ કરી બરાબર મિક્સ કરી લો મિશ્રણને પાણીવાળો હાથ કરી થેપી તેને ગરમ તેલમાં ફ્રાય કરી લો ફ્રિટર્સને સર્વિંગ પ્લેટમાં લઈ તેને ઓનિયન રિંગ્સ અને કોથમીરથી ગાર્નિશ કરી ટમેટા અને લસણની ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે દાળ ફ્રિટર્સ ભાઈ વર્તમાન સમયની ડિમાન્ડ છે લો કેલરી રેસિપીઝ પણ આ રેસિપીઝ જ્યારે ઘરે બનાવવાનો ટ્રાય કરીએ ત્યારે વધારે ઓપ્શન સૂચતા નથી તો ચાલો આવું જ એક લો કેલરી સ્ટાર્ટર શીખવાનું છે તેના માટે મળીએ દીપ્તિબેનને દીપ્તિબેન તમે કહ્યું એમ શક્કરિયામાંથી એક લો કેલરી સ્ટાર્ટર બનવાનું છે તો એ કેવું છે એમાં શું વિશેષતા છે એક્ચ્યુઅલી એ એકદમ લો કેલરી બનશે અને ફૂલ ઓફ ફાઇબર્સ અને ફૂલ ઓફ વિટામિન્સ રહેશે ઓકે ઘણા વખત આપણને એવું થાય કે સ્ટાર્ટર્સ બનાવીએ તો ફ્રાઈડ સ્ટાર્ટર્સ હોય મેડ વિથ બ્રેડ છે કે પોટેટોઝ છે એના કરતાં ઘણું હેલ્ધી અને ટેસ્ટી વર્ઝન બનાવીશું ઓકે અને શું નામ છે એનું ગ્રીલ શકરકંદ વિથ બેલ પેપર્સ ઓકે તેના માટે સામગ્રીમાં શું જોઈશે સ્વીટ પોટેટોઝ લીધા છે ફ્રેન્ચ બીન્સ છે બેલ પેપર્સ છે ટોમેટો જ્યુસ છે ટોમેટો કેચપ
लीला मरचा छे, लसन छे, हॉट सॉस छे, सॉल्ट, लींबु ने कोथमीर। ओके, अने केटली वार मां बनशे? 10 मिनिट्स मैरिनेशन एंड कुकिंग टाइम 5 मिनिट्स। ओके, એટલે બહુ જલ્દી જલ્દી બની જવાનું છે। શરૂઆત કરીએ। હા। સૌથી પહેલા આપણે સક્કરિયાને મેરિનેટ કરીશું। સ્વીટ પોટેટોઝ આપણે જાણતા હોઈએ કે ફાઈબરમાં તો બહુ જ હાઈ છે, પણ એની સાથે સાથે એ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ પેશન્ટ્સ, બીપીના પેશન્ટ્સ માટે બહુ જ સારું છે, કેમ કે એમાં ફાઈબર, ઘણા બધા વિટામિન્સમાં હાઈ છે, આયર્ન, મેગ્નેશિયમ તો છે જ અંદર। અચ્છા, એટલે શક્કરિયાને ન્યુટ્રિશિયલ પાવર હાઉસ કહી શકાય। હા, અને નોર્મલ પોટેટોઝ કરતાં ઘણા હેલ્ધી છે। એમાં આપણે ટોમેટોનું જ્યુસ લઈએ છીએ, અરાઉન્ડ 5 ટેબલ સ્પૂન। એનું મેરિનેશન બી એકદમ જુદું છે। આપણે એની અંદર ટોમેટો જ્યુસ લઈએ છીએ, ટોમેટો કેચઅપ લઈએ છીએ, એટલે થોડું ખાટું અને સોલ્ટી મેરિનેશન થશે। એની અંદર આપણે હોટ સોસ એડ કરીએ છીએ, અરાઉન્ડ 1/4 ટીસ્પૂન, 1 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ, લીલા મરચા ઝીણા કટ કરીને એડ કરીએ છીએ, અરાઉન્ડ 1 ટીસ્પૂન, 1/2 ટીસ્પૂન ગાર્લિક છે એને બી ઝીણું કટ કરી લીધું છે, કોથમીર છે એ એડ કરીએ, અરાઉન્ડ 1 ટેબલ સ્પૂન, અને લેમન જ્યુસ 1 ટીસ્પૂન, સોલ્ટ એડ કરીશું, અને થોડું પેપર પાવડર। હા, અને એને મિક્સ કરી લઈશું। એને 15-20 મિનિટ્સ મેરિનેટ થવા દઈએ। ઓકે, હવે આપણે બેલ પેપર્સને અને ફ્રેન્ચ બીન્સને મેરિનેટ કરીએ। હા, આ પારબોઇલ્ડ ફ્રેન્ચ બીન્સ લીધી છે। એસ્પરેગસ મળે તો એસ્પરેગસ બી લઈ શકીએ। યસ, બેલ પેપર્સની આવી રીતે રિંગ્સ કટ કરી લીધી છે, ખાસી થીક રિંગ્સ રાખી છે। હા, બેંગલ્સ જેવી। સોલ્ટ એડ કરીશું, 1 ટીસ્પૂન લેમન જ્યુસ, અને થોડું પેપર પાવડર। દીપ્તિબેન, આમ તો વ્યુઅર્સ ને ઘણી બધી એવી માન્યતા હશે કે લો કેલરી સ્ટાર્ટર વિશે થોડાક ભ્રમ પણ હશે, તો એક્ઝેક્ટલી લો કેલરી સ્ટાર્ટર અથવા તો લો કેલરી કોઈ પણ રેસીપી કેવી હોવી જોઈએ? લો કેલરી એકચ્યુઅલી ડીપ ફ્રાય ના હોવી જોઈએ, કે એમાં બહુ બધા ફેટનિંગ એજન્ટ્સ ના હોવા જોઈએ। જનરલી સ્ટાર્ટર્સમાં આપણે જોઈએ તો ડીપ ફ્રાય હોય, ચીઝ હોય, બહુ બધું બટર હોય, અને બ્રેડ, પોટેટો એવા બધા સ્ટાર્ચી વસ્તુ હોય, પણ લોકોને એક માન્યતા છે કે લો કેલ હશે તો ટેસ્ટી નહીં હોય, એવું નથી। લો કેલરી સ્ટાર્ટર્સ બી એટલા જ ટેસ્ટી હોય અને હેલ્ધી બી હોવા જોઈએ, સાથે સાથે ટેસ્ટી બી હોવા જોઈએ। યસ, પેન ગરમ થઈ ગયું છે, એમાં આપણે બેલ પેપર્સ મૂકીશું, લેમન જ્યુસ, પેપર, અને એની સાથે જે ગ્રીલ્ડ ટેસ્ટ આવશે એનો, એના લીધે બેલ પેપર્સ અને જે ફણસી લીધી છે બહુ જ સરસ લાગશે। ત્રણેય વસ્તુ એવી છે કે જે ફાઈબર કન્ટેન્ટ બહુ હાઈ છે અને કેલરીઝમાં લો રહેશે, અને યેટ એકબીજાને બહુ સરસ કોમ્પ્લિમેન્ટ કરે। હા, એને કાઢી લઈએ, એમ જ ફ્રેન્ચ બીન્સ મૂકી દઈએ। ક્યાં સુધી ગ્રીલ કરવાનું? સ્લાઇટલી એને ક્રિસ્પી જ રહેવા દઈશું, બહુ કુક નથી કરવાનું। હા,
ફ્રેન્ચ બીન્સ થઈ ગઈ છે, કાઢી લઈએ. હવે સક્કરિયા ગ્રીલ કરીએ, એની માટે ભી થોડું ઓઇલ મૂકીશું. શક્કરિયાને ક્યાં સુધી ગ્રીલ કરવાના? થોડા ગ્રીલ માર્ક્સ આવશે એટલે મેં ટર્ન કરી દેશું. ઓકે. શક્કરિયા તો આપણે શેકેલા ખાતા જ હોઈએ છીએ ફાર્મ હાઉસ પર, ને તો એ બી બહુ જ સરસ લાગે છે. યસ. ગેસ ઓફ કરીએ, સક્કરિયા કાઢી લઈએ. સર્વ કરીએ. ઓફ કોર્સ. અને રિંગ્સ જે બનાવી છે એ મૂકીશું. ફ્રેન્ચ બીન્સ મૂકીશું. થોડુંક સાર ક્રીમ મૂકીશું. લો ફેટ ક્રીમમાં થોડુંક લીંબુ અને સોલ્ટ એડ કર્યું છે. થોડુંક ધાણા મૂકીશું. અને એને લીંબુના વેજ સાથે સર્વ કરીશું. હા, તો તૈયાર છે ગ્રીલ સક્કરિયા વિથ બેલ પેપર્સ. યસ, એકદમ કલરફુલ, અટ્રેક્ટિવ અને તેમ છતાંય લો કેલરી સ્ટાર્ટર એન્ડ હેલ્ધી ટુ. યસ. ગ્રીલ્ડ શક્કરકંદ વિથ બેલ પેપર્સ બનાવવા માટે જોઈશે. મેરિનેશન માટે શક્કરિયા 5-6 સ્લાઇસ, ટમેટો જ્યુસ 5 ટેબલ સ્પૂન, હોટ સોસ 1/4 ટીસ્પૂન, ટમેટો કેચઅપ 1 ટેબલ સ્પૂન, સમારેલા લીલા મરચાં 1 ટીસ્પૂન, સમારેલું લસણ 1/2 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલ સ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર 1/4 ટીસ્પૂન. ફણસી અને બેલ પેપર્સના મેરિનેશન માટે જોઈશે પારબોઇલ કરેલી ફણસી 5-6 નંગ, બેલ પેપર્સ 7-8 રિંગ, મીઠું સ્વાદ અનુસાર, લીંબુનો રસ 1 ટીસ્પૂન, મરી પાવડર 1/4 ટીસ્પૂન, તેલ 2-3 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે સાર ક્રીમ, લીંબુ અને કોથમીર. ગ્રીલ્ડ શક્કરકંદ વિથ બેલ પેપર્સ બનાવવાની રીત. મેરિનેશન બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં શક્કરિયા, ટમેટો જ્યુસ, હોટ સોસ, ટમેટો કેચઅપ, સમારેલા લીલા મરચાં, સમારેલું લસણ, કોથમીર, લીંબુનો રસ, મીઠું અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી તેને 15-20 મિનિટ માટે મેરિનેટ કરી લો. હવે બાઉલમાં પારબોઇલ કરેલી ફણસી, બેલ પેપર્સ, મીઠું, લીંબુનો રસ અને મરી પાવડર ઉમેરી તેને પણ મિક્સ કરી લો. હવે પેનમાં તેલ લઈ બેલ પેપર્સ અને ફણસીને ગ્રીલ કરી લો. ત્યારબાદ પેનમાં તેલ લઈ મેરિનેટ કરેલા શક્કરિયા લઈ તેને પણ ગ્રીલ કરી લો. બેલ પેપર રિંગ્સ, ફણસી અને શક્કરિયાને સર્વિંગ પ્લેટમાં લઈ સાવર ક્રીમના ડોટ મૂકી લીંબુ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ગ્રીલ્ડ શક્કરકંદ વિથ બેલ પેપર્સ. ભાઈ, બાળકો દૂધ પીવામાં નખરા કરે છે? કરે જ ને. તમે રોજે રોજ તેમને એનું એ પ્લેન મિલ્ક અને તેની સાથે ભાખરી અથવા તો થેપલા સર્વ કરો તો બાળકોના નાકનું ટેરવું ચોક્કસથી ચડી જવાનું. તો ચાલો
આજથી આપણે શીખવાના છીએ બાળકોને મજા પડી જાય તેવા ટેસ્ટી ટેસ્ટી બર્ગર અને તેની સાથે સર્વ કરી શકાય તેવા મિલ્ક ડ્રિંક જે શીખવવા માટે હાજર છે કુકિંગ એક્સપર્ટ સેજલ ભલાવત ચાલો તેમને મળીએ હાય સેજલ બેન હેલો હાઉ આર યુ ફાઇન આજથી આપણે બર્ગર અને મિલ્ક ડ્રિંકની થીમ ઉપર વર્કઆઉટ કરી રહ્યા છીએ અને બર્ગર અને મિલ્ક ડ્રિંકમાં તમે શું શીખવવાના છો ફર્સ્ટ આપણે હેલ્ધી એન્ડ ટેસ્ટી એવા ફલાફલ બર્ગર બનાવીશું અને સાથે સ્ટ્રોબેરી કુકી સ્મૂધી કોમ્બિનેશનમાં લઈશું ઓકે એટલે સૌથી પહેલા ફલાફલ બર્ગર બનવાનું છે તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ કાબુલી ચણા છે સોયા ચંક્સ છે મિક્સ વેજીટેબલ્સ છે અને બાકી ડ્રેસિંગ અને સ્પ્રેડ એ માટેના ઇન્ગ્રેડિયન્ટ છે ઓકે તમારા ઇન્ગ્રેડિયન્ટ્સ પરથી અને તમે જે નામ કહ્યું કે ફલાફલ બર્ગર એના પરથી એટલો તો આઈડિયા આવી ગયો કે લેબનીઝ ટચનું બર્ગર બનવાનું છે તો ચાલો શરૂઆત કરીએ હા ફર્સ્ટ આપણે એક સ્પ્રેડ બનાવીએ છીએ ત્યાંથી શરૂ કરીએ યસ તાહિની ફ્રેશિયા ઓકે એ બનાવીશું યસ એટલે તાહિની પેસ્ટમાં જ થોડું વેરિએશન આપ્યું છે હા તલ લઈશું અરાઉન્ડ 3 ટેબલસ્પૂન જેટલા તલ છે અને એની સાથે એક નંગ લીલું મરચું લેવાનું છે ફર્સ્ટ કાચા તલ છે એને ક્રશ કરી લઈએ હવે તેમાં હાફ કપ ફુદીનો લઈએ છે હાફ કપ ફુદીનો એટલે ખાસી એવી ફ્લેવર આવશે ફુદીનાની હા હા ટુ ટેબલસ્પૂન કોથમીર ઓલિવ ઓઇલ લઈએ છે 1 ટેબલસ્પૂન લસણ લેવાનું છે 1 ટીસ્પૂન ઓકે લીંબુનો રસ 1 ટેબલસ્પૂન ચીઝ સ્પ્રેડ લઈએ છે 1 ટીસ્પૂન ઓકે મીઠું લઈએ છે હવે ક્રશ કરી લઈએ થોડું પાણી લઈશું એક બાઉલ માં લઈ લઈએ હા તાહિની ફ્રેશિયા સ્પ્રેડ રેડી છે ઓકે હવે સેકન્ડ પ્રોસેસમાં આપણે એક પ્રોટીન બૂસ્ટર એવું અને ફિલિંગ ઇફેક્ટ આપે એવું ચીકપી મિક્સર રેડી કરીએ ઓલરાઇટ ઓઇલ લેશું 1 ટેબલસ્પૂન આ આખાએ બર્ગરનો જ્યારે હું પ્લાન કરતી હતી તો મેં એવું વિચાર્યું કે થોડી લેન્ધી પ્રોસેસ ચોક્કસ થશે પણ એક જ બર્ગર તમે તમારા બાળકને આપો તો એમાંથી ઓલમોસ્ટ બધા જ ટાઈપના ન્યુટ્રિશન મળે એવી ટાઈપનો મેં પ્રયત્ન કર્યો છે યસ અને એમાં તમે જે સ્પ્રેડ બનાવ્યું છે એમાં પણ ઘણા બધા મસાલા અને તલ આવી ગયા સાથે સાથે ચીકપી લીધા છે સોયાબીનના ચંક્સ લીધા છે અને ઘણા બધા વેજીટેબલ્સ પણ છે એટલે એક ફૂલ મીલ ને સપ્લિમેન્ટમાં કંઈક વાનગી આપી એવું કહી શકાય શ્યોર શ્યોર સેજલબેન તમારો સન પણ સ્કૂલ ગોઈંગ કિડ છે તો એને સ્પેશિયલી કયા પ્રકારના બર્ગર્સ વધારે ભાવે છે એને તો બધી જ પ્રકારનું ફૂડ ખૂબ જ ભાવે એને હેલ્ધી વર્ઝન કરીને આપીએ તો પણ એ ખાય છે અને કંઈક જંક ફૂડ ટાઈપ આપેલું હોય તો પણ એ ઇઝીલી ખાય છે ઇન શોર્ટ એવું કહી શકાય કે બધી જ ટાઈપના ટેસ્ટ એ એક્સેપ્ટ કરી લે છે તેલ ગરમ થાય એટલે લીલું મરચું છે
एक नंग लीलू मरचू, एक टीस्पून लसन लगे छे, वन टेबलस्पून डुंगरी छे, काबुली चना लेवाना छे, जेने मैं चिली कटर में क्रश करेला छे, अने ओवरनाइट पलाड़ी एक विसल करेली छे, એટલે થોડા કોર્સલી ગ્રાઇન્ડ કર્યા હોય એવી રીતે એને કટ કરેલા છે હા સોયા ચંક્સ લઈએ છે 1 ટેબલસ્પૂન સોયાબીન અને ચીકપીસ બંને અગેન પ્રોટીનનો બહુ સારો એવો સોર્સ છે એટલે એ પણ બાળકો માટે અને ઇનફેક્ટ મોટા લોકો માટે પણ બહુ સારું કહેવાય અને તમે સોયા ચંક્સ અવોઇડ પણ કરી શકો પ્રોટીનનું પ્રમાણ તમને ચીકપીસમાંથી પણ મળી રહેશે પણ આજે સોયાબીનને તમારે એવા કોઈ ફોર્મમાં મૂકવું છે કે જેથી કિડ્સ ઇઝીલી ખાઈ જાય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે મીઠું જીરું પાવડર લઈએ છે 1 ટીસ્પૂન અને ભારત પાવડર છે લેબનીઝ ક્યુઝિનમાં આપણે જેમ ગરમ મસાલો યુઝ કરતા હોય એવી રીતે ત્યાં આ મસાલાનો ખૂબ જ ઉપયોગ થાય છે અને આ મસાલાથી જ આખા મિક્સરમાં એનો ટેસ્ટ આવી જશે કોથમીર 1 ટેબલસ્પૂન અને 1 ટેબલસ્પૂન જેટલું દહીં લઈએ છે બાઇન્ડિંગ માટે ઓકે પછી જરૂર લાગે તો તમે વધારે દહીં એડ કરી શકો અને આ સ્ટફિંગ છે અને આપણે એઝ ઇટ ઇઝ બર્ગરમાં અપ્લાય કરવાના છીએ એની ટિક્કી નથી બનાવવાના એટલે એક રીતે જોવા જઈએ તો એ પણ એક હેલ્ધી વે છે કારણ કે ટિક્કી બનાવીએ તો એને પણ કદાચ ડીપ ફ્રાય અથવા શેલો ફ્રાય તો કરવી જ પડે એની જગ્યાએ ડિરેક્ટલી આપણે સ્ટફિંગ જ અપ્લાય કરીએ છીએ અને એ થોડું એવું રાખવાનું કે જેથી તમે બર્ગર જ્યારે ખાતા હો તો ઇઝીલી તમે એને હેન્ડલ કરી શકો હા સ્ટફિંગ અંદરથી નીકળી જાય એવું ન થવું જોઈએ બરાબર એટલે બહુ ડ્રાય ન હોવું જોઈએ થોડુંક બેન્ડિંગ વાળું હોવું જોઈએ હા હા મિક્સર રેડી છે એક બાઉલમાં લઈ લઈએ શ્યોર ચીકપી મિક્સર રેડી છે યસ હવે ફાઇનલ પ્રોસેસ એક સેલેડ લઈએ છે અને એની સાથે એક ડ્રેસિંગ લઈશું ચંકી નટ્સ એન્ડ ડેટ ડ્રેસિંગ ઓકે એ બનાવીએ ફર્સ્ટ ડ્રેસિંગ લઈએ ડેટ પ્યુરી છે એટલે પલ્પ ફોર્મમાં છે એ લઈશું 1 ટેબલસ્પૂન કાળા ખજૂર લેવાના છે ઓકે દહીં છે 1 ટેબલસ્પૂન મીઠું મરી પાવડર હાફ ટીસ્પૂન લીલા મરચા ખજૂર છે જે સમારીને પણ લેવાની છે 1 ટીસ્પૂન જેટલી ઓકે અને મિક્સ ડ્રાય ફ્રૂટ છે એ અરાઉન્ડ 1 ટીસ્પૂન જેટલા લેવાના છે જેમાં અખરોટ બદામ અને પિસ્તા છે ઓકે મિક્સ કરી લઈએ ડ્રેસિંગ રેડી છે હવે એમાં સેલેડ મિક્સ કરીએ બેલ પેપર લેવાના છે 2 ટેબલસ્પૂન કેબેજ છે 2 ટેબલસ્પૂન કુકુંબર 2 ટેબલસ્પૂન અને ઓનિયન છે 1 ટેબલસ્પૂન મિક્સ કરી લઈએ હવે ફાઇનલી સેલેડ રેડી છે તો બર્ગર એસેમ્બલ કરીશું હા બર્ગર બનાવવા માટેના સ્પ્રેડ સ્ટફિંગ અને સેલેડ ત્રણે ત્રણ વસ્તુ રેડી છે ચાલો તેને એસેમ્બલ કેવી રીતે કરે છે તે જોઈએ
સેચલબેન ત્રણે ત્રણ જે સ્ટફિંગ છે, સેલેડ છે અને સ્પ્રેડ છે, બધું જ રેડી છે. યસ, હવે એને એસેમ્બલ કેવી રીતે કરવાનું છે? હા, જોઈ લઈએ. બટર લેશું, ત્યાં સુધી શેકવાનું છે ને? સાધારણ પિંકિશ શેડ આવે ત્યાં સુધી, એટલે બટર સરસ બ્રેડ સાથે મર્જ થઈ જાય. હવે બર્ગર એસેમ્બલ કરીએ. સ્પ્રેડ લગાવી છે, બીન્સ મિક્સચર મૂકે, થોડું પ્રેસ કરીને મૂકવાનું. લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું મિક્સચર એક બર્ગર બનમાં લઈશું. ઓકે, સેલેડ મૂકે, બર્ગર માટેનું જેટલું પણ એસેમ્બલિંગ છે બધું જ ફ્રાય પેન ઉપર જ કરીએ છીએ. એનાથી બર્ગર ગરમ પણ રહેશે, બારે કાઢતા ઠંડો નથી જાય. અને સપોઝ તમારે બન શેકીને બહાર કાઢીને ઓવનમાં મૂકવું હોય તો પણ મૂકી શકાય. ઓકે, ચીઝ સ્લાઈસ, ઇટ ઇઝ 100% ઓપ્શનલ. હા, ઓપ્શનલ તો છે પણ આમ તો કહી શકાય કે કમ્પલસરી ઇન્ગ્રેડિયન્ટ છે બાળકોને ભાવતી વાનગી માટે. હા હા, સ્પ્રેડ બીજી સાઈડ લગાવીએ છે. સર્વ કરીએ. યસ, તો રેડી છે એકદમ હેલ્ધી એન્ડ ટેસ્ટી એવું ફલાફલ બર્ગર. યસ, બાળકોને ભાવતી અને સૌથી ફેવરિટ એવી વાનગી એટલે કે બર્ગરની એકદમ નવી જ વેરાયટી. ફલાફલ બર્ગર બનાવવા માટે જોઈશે તાહીની ફ્રેશિયા સ્પ્રેડ. બનાવવા માટે તલ 3 ટેબલસ્પૂન, લીલું મરચું 1 નંગ, ફુદીનો 1/2 કપ, કોથમીર 2 ટેબલસ્પૂન, ઓલિવ ઓઇલ 1 ટેબલસ્પૂન, લસણ 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટેબલસ્પૂન, ચીઝ સ્પ્રેડ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ. ચીકપીઝ મિક્સચર બનાવવા માટે જોઈશે તેલ 1 ટેબલસ્પૂન, લીલા મરચા 1 નંગ, લસણ 1 ટીસ્પૂન, ડુંગળી 1 ટેબલસ્પૂન, ક્રશ કરેલા કાબુલી ચણા 1 કપ, સોયા ચંક્સ 1 ટેબલસ્પૂન, બહારત પાવડર 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, જીરું પાવડર 1 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન, દહીં 1 ટેબલસ્પૂન. ચંકી નટ્સ એન્ડ ડેટ ડ્રેસિંગ સેલેડ બનાવવા માટે જોઈશે ખજૂરની પેસ્ટ 1 ટેબલસ્પૂન, દહીં 1 ટેબલસ્પૂન, મરી પાવડર 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર,
लीला मरचा एक नंग, झीणी समारेली खजूर एक टीस्पून, मिक्स ड्राई फ्रूट एक टीस्पून, बेल पेपर्स बे टेबलस्पून, कोबीज बे टेबलस्पून, काकड़ी बे टेबलस्पून, समारेली डूंगरी एक टेबलस्पून, बर्गर बन एक नंग, बटर एक टेबलस्पून, चीजनी स्लाइस एक स्लाइस। फलाफल बर्गर बनावानी रीत, ताहीनी फ्रेशिया स्प्रेड बनावानी रीत। सौ प्रथम एक मिक्सर जार में तल अने लीलु मरचू लई तेने क्रश करी लो। त्यारबाद तेमा फुदीनो, कोथमीर, ऑलिव ऑइल, लसण, लींबूनो रस, चीजनो स्प्रेड अने मीठू लई क्रश करी लो। त्यारबाद जरूर मुजब पाणी उमेरी स्प्रेड तैयार करी बाउल में काढ़ी लो। चिकपीज मिक्सर बनावा माटे एक पेन में तेल, लीलू मरचू, लसण, डूंगरी, बाफीने क्रश करेला काबुली चना, सोया चंक्स, मीठू, जीरु पाउडर, बहारत पाउडर, कोथमीर अने दही उमेरी सांतळी लो। मिक्सर ने बाउल में काढ़ी लो। चंकी नट्स एंड डेट ड्रेसिंग सैलड बनावानी रीत। बीजा एक बाउल में खजूर नी पेस्ट, दही, मीठू, मरी पाउडर, लीला मरचा, खजूर अने मिक्स ड्राई फ्रूट लई तेने मिक्स करी लो। त्यारबाद तेमा बेल पेपर्स, कोबीज, काकड़ी अने समारेली डूंगळी लई मिक्स करी लो। हवे तवा उपर बटर लई बन्नी स्लाइस ने शेकी लो। स्लाइस उपर ताहीनी फ्रेशिया स्प्रेड, चिकपीज नू मिश्रण, ड्रेसिंग सैलड, चीजनी स्लाइस मूकी उपरना बन उपर स्प्रेड लगावी चेरी वाली स्टीक लगावी सर्व करो। तो तैयार छे फलाफल बर्गर। बच्चा पार्टी ने मजा पड़े एवं सरस मजानुं मिल्क ड्रिंक तैयार करवा माटे सेजल बेन तो एकदम रेडी छे। चालो शीखी लईए। सेजल बेन, स्ट्रॉबेरी नो यूज करीने एक मिल्क ड्रिंक बनवानुं छे, शुं छे एक्जेक्टली? स्ट्रॉबेरी कूकी स्मूधी लईए छे। ओके, गरम गरम बर्गर खाई हवे ठंडी ठंडी स्मूधी लईए। यस, अने એમ પણ હવે ગરમીની સીઝન આવવા લાગી છે એટલે આવી ઠંડી ઠંડી સ્મૂધી મળે તો મજા પડી જાય। ઇન્ગ્રેડિયન્ટમાં સ્ટ્રોબેરીઝ લીધી છે, સાથે દહીં છે, ક્રીમ છે, કોકોનટ મિલ્ક, કોકોનટ મલાઈ છે, કુકી ક્રમ્સ છે અને દળેલી ખાંડ છે। ઓકે, અને આમ તો ફટાફટ જ બની જશે, તેમ છતાં કેટલી વાર લાગશે? 5 મિનિટ્સ। ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ। યસ, ફર્સ્ટ સ્ટ્રોબેરીને ક્રશ કરી લઈએ। લગભગ 6-7 નંગ જેટલી સ્ટ્રોબેરીઝ લેવાની। સ્ટ્રોબેરીની ખટાશને બેલેન્સ થાય એટલી દળેલી ખાંડ તમે લઈ શકો, જરૂર લાગે તો ટેસ્ટ કરી લેવાનું। અત્યારે આપણે 2 ટેબલસ્પૂન લઈએ છે। સ્ટ્રોબેરી ઇટસેલ્ફ એટલી બધી રિફ્રેશિંગ અને ફ્લેવરફુલ હોય છે અને એની સાથે દહીં અને કુકીઝ છે અને સાથે તમે કોકોનટનું કોમ્બિનેશન લીધું છે, બહુત સરસ ટેસ્ટ ડેવલપ થવાનો છે આ સ્મૂધીમાં। ખાસ કરીને કોકોનટ મિલ્ક અને કોકોનટ મલાઈ, હા, એની સાથે એનું કોમ્બિનેશન સરસ લાગશે। યસ, ક્રશ કરી લઈએ। સ્ટ્રોબેરી ક્રશ રેડી છે અને સીઝનમાં સ્ટ્રોબેરી ક્રશ તમે તૈયાર કરીને રેડી રાખેલો હોય તો એ પણ લઈ શકાય, જે ઘણા ફ્રોઝન કરતા હોય છે તો એ લઈ શકાશે। અને આ સ્મૂધી આપણે જો સ્ટ્રોબેરી ગયાના 1-2 મહિના પછી પણ બનાવી હોય તો સેમ આ સ્ટેજ ઉપર એને પ્રિઝર્વ કરી શકાય ને? હા, નહીં, એના માટે ખાંડની ચાસણીમાં એને ઉકાળવાની હોય છે। ઓકે, ફ્રોઝન કરવી હોય તો પ્રોસેસ અલગ થશે, ઓલરાઇટ, પણ એ લઈ શકાશે સીઝન ગયા પછી પણ। ઓકે, એક કન્ટેનર માં લઈ લઈએ। અત્યારે આપણે મિલ્ક પ્રોડક્ટ માં દૂધ દહીંનો ઉપયોગ કરીએ છે, અરાઉન્ડ 1/2 કપ જેટલું દહીં લઈશું। યસ, વન ટેબલસ્પૂન ક્રીમ છે, કોકોનટ મલાઈ છે 1 ટેબલસ્પૂન। ઓકે, જે લીલું નાળિયેર આવે છે એની મલાઈ લેવાની? હા, લીલા નાળિયેરની મલાઈ છે અને કોકોનટ મિલ્ક લેવાનું છે 1/2 કપ જેટલું। કોકોનટ મિલ્કનો પણ ઇટસેલ્ફ ટેસ્ટ બહુ જ સરસ હોય છે, હા, એટલે આ કોમ્બિનેશન બહુ સરસ લાગશે। અને નોર્મલ મિલ્ક લઈએ એના કરતાં કોકોનટ મિલ્ક લઈએ તો સ્ટ્રોબેરી સાથે કદાચ ફાટી જવાની શક્યતાઓ પણ ઓછી થઈ જશે। હા,
સુધી રેડી છે, સર્વ કરશું. યસ. રોલ ઓટ્સ કુકીઝ છે, એના ક્રમ્સ કરી દીધા છે. 1 ટેબલસ્પૂન લઈએ છે. ઓકે. અને સર્વ કરતી વખતે જ એડ કરવાનું. બરફ લઈએ છે. સ્મૂધી લઈએ. તો રેડી છે સ્ટ્રોબેરી કુકી સ્મૂધી. યસ, વેરી ટેસ્ટી, અટ્રેક્ટિવ એન્ડ માઉથ વોટરિંગ. યસ. સ્ટ્રોબેરી કુકી સ્મૂધી બનાવવા માટે જોઈશે સ્ટ્રોબેરી 6-7 નંગ, દહીં 1/2 કપ, દળેલી ખાંડ 2 ટેબલસ્પૂન, ક્રીમ 1 ટેબલસ્પૂન, નારિયેળની મલાઈ 1 ટેબલસ્પૂન, કોકોનટ મિલ્ક 1/4 કપ, રોલ ઓટ્સ કુકી ક્રમ્સ 1 ટેબલસ્પૂન, બરફ જરૂર મુજબ. સ્ટ્રોબેરી કુકી સ્મૂધી બનાવવાની રીત. સૌપ્રથમ એક મિક્સર જારમાં સ્ટ્રોબેરી અને દળેલી ખાંડ લઈ તેને ક્રશ કરી લો. ત્યારબાદ તેને એક કન્ટેનરમાં લઈ તેમાં દહીં, ક્રીમ, નારિયેળની મલાઈ અને કોકોનટ મિલ્ક લઈ બ્લેન્ડ કરી લો. હવે સર્વિંગ ગ્લાસમાં રોલ ઓટ્સ કુકી ક્રમ્સ અને બરફ લઈ તેમાં સ્મૂધી એડ કરી સર્વ કરો. તો તૈયાર છે સ્ટ્રોબેરી કુકી સ્મૂધી. આમ તો તમે આ શોના રેગ્યુલર વ્યુઅર છો, એટલે બધી જ વાનગીઓ બનાવવામાં એક્સપર્ટ થઈ ગયા છો. તેમ છતાંય કોઈ પણ વાનગી બનાવવામાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો લખી મોકલાવો અમને આ સરનામે. રસોઈ શો ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. અમારું ઈમેલ આઈડી છે rasoishow@etv.co.in. ફ્રેન્ડ્સ, જ્યારે પણ ઘરે તુવેરદાળ બનાવો ત્યારે હંમેશાની એક ફરિયાદ હોય છે. આ ફરિયાદ એવી છે કે બહાર જેવી ટેસ્ટી અને ખટમીઠી દાળ તો બની જાય છે, પણ તેનું ટેક્સચર બહાર જેવું નથી હોતું. એનો ઉપાય પણ છે મારી પાસે. એક કામ કરજો, દાળ બાફતી વખતે તેમાં થોડીક સૂકી મેથી, સુરણ અને 1/2 ટમેટું એડ કરી દેજો. ડોન્ટ વરી, દાળ ચન થશે તેની સાથે સાથે સૂકી મેથી અને સુરણ પણ ચન થઈ જશે, એટલે તેનો ટેસ્ટ અને ટેક્સચર ખબર નહીં પડે. પણ હા, દાળનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવશે. ચાલો આ ટીપને તમારા ઘરે ચોક્કસથી અજમાવજો. આપણે મળીશું આવતીકાલે. ટિલ ધેન, ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી. બાય બાય.